બાપુ અને મિત્રો, તમારામાં રસભંગ કરવા માટે દસેક મિનિટ જરાક તમારી બગાડું છું, એટલા માટે માફી માગું છું. મારે થોડીક ગંભીર વાત અને થોડીક નકામી વાતો કરવી છે. મારે એક જ મુદ્દો કહેવો છે, અને એ ગીતા જેવા એક બહુ ગંભીર ગ્રંથને વિશે કહેવું છે. એ કહેવાની મારી લાયકાત બહુ ઓછી છે. તુકારામે એક અભંગ લખ્યો છે મરાઠી ભાષામાં જ, વદતો સંતાનચી ઉચ્છિષ્ટ મ્યા પામરે કાય જાણાવે હે તે. હું તો સંતોના મોઢામાંથી પડેલો એઠવાડ તમારી પાસે રજૂ કરું. મારા જેવા પામર માણસને આ બધી વાતમાં શી ખબર પડે. હિન્દુ ધર્મના અગણિત ગ્રંથો છે, અદ્ભુત ગ્રંથો છે, પણ સૌથી વધારે લોકપ્રિય એ ગીતા છે. મેં આ ગ્રંથ એટલા માટે પસંદ કર્યો છે કે બાપુના નિત્યપાઠમાં જે બે ગ્રંથો છે, માનસ અને ગીતા, માનસ વિશે તો બાપુ પોતે જ બોલે છે એટલે આપણે કંઈ બોલવાનું નહીં. ગીતા વિશે એક બહુ વિચિત્ર વાત એ છે કે ગીતા સંસારી માણસે કહી. કૃષ્ણ જેવો સંસારી માણસ બીજો કોણ હોય? બાપુ ઘણીવાર મજાક કરે છે કે આપણે તો એક પત્નીને પણ માંડ માંડ સંભાળી શકીએ, કૃષ્ણે તો 8 મુખ્ય રાણીઓને સંભાળેલી, અને ખીજાયેલી વહુને રીઝવવી કેવી રીતે એ જો કોઈએ જાણવું હોય તો કૃષ્ણનું હરિવંશ તમારે વાંચવું જોઈએ. ગીતા સંસારી માણસે સાંભળી, અર્જુન સંસારી માણસ છે. ગીતા સંસારી પ્રશ્ન યુદ્ધને વિશે કહેવાયેલી છે, અને છતાં ગીતાના સર્વોત્તમ ભાષ્યો એ સંન્યાસીઓએ લખેલા છે. એમની વિદવત્તા માટે બે મત નથી, એમની લાયકાત વિશે મારા મનમાં થોડી શંકા છે. સંન્યાસી ગમે તેટલો વિદ્વાન હોય, શંકરાચાર્યની વિદવત્તાને તો કોણ પહોંચે? મધ્વ એમની નજીક સુધીનો માણસ પહોંચે, પણ શંકરાચાર્યને દીકરી સાસરે જાય ત્યારે બાપના મનમાં શું થાય એ શંકરાચાર્ય કેમ સમજે? એને તો અનુભવ જ નથી. અને બાપની ઉંમર વધે ત્યારે દીકરી પોતાના બાપની માં થઈ જાય એ શંકરાચાર્ય કેમ સમજે? કારણ કે શંકરાચાર્ય તો વૃદ્ધ થયા નથી અને એને કંઈ દીકરી નથી. દીકરો કોઈ દિવસ પોતાના બાપનો બાપ ન થઈ શકે, પણ દીકરી એ હંમેશા પોતાના વૃદ્ધ બાપની માં બની શકે છે. મણિબેનની સારવાર ન હોત તો વલ્લભભાઈ 2 વર્ષ વહેલા ગુજરી ગયા હોત એમાં કોઈ શંકા નથી. અને ગાંધીના જીવનમાં જો કોઈ સૌથી મોટી કમનસીબી હોય તો એ છે કે ગાંધીને દીકરી નથી. એટલે મારું આપને અથવા મારા મનમાં હંમેશા જે શંકા હોય છે એ છે કે આ સંન્યાસીઓએ ગમે એટલા વિદ્વાન હોય તો પણ કૃષ્ણની વાત પૂરેપૂરી સમજી શક્યા ખરા? એ સમજી શકે? કારણ કે જિંદગીના જે અનુભવો છે એ વિદવત્તાનો વિષય નથી, અનુભવનો વિષય છે. અને આ સંન્યાસીઓને આવો કોઈ અનુભવ નથી. એટલે અંગત રીતે આ બધા
આચાર્યો, હું આચાર્ય શબ્દ બહુવચનમાં વાપરું છું એમાં થોડો વિવેક છે બાપુ, કારણ કે હું શંકરાચાર્ય સિવાય બીજા કોઈને આચાર્ય કહેવા તૈયાર નથી. એટલા માટે તૈયાર નથી કે આચાર્ય એ માનની પદવી નથી, એ અભ્યાસની પદવી છે. અને આપણી જે પ્રસ્થાંતરી છે, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા, એ ત્રણેયના પર ભાષ્ય લખે અને પોતાની વાત સિદ્ધ કરી શકે એને જ આચાર્ય કહેવાય. અને માત્ર શંકરાચાર્યે આ ત્રણેય ગ્રંથો પર ભાષ્ય લખ્યું છે, બીજા કોઈ આચાર્યોએ કર્યું નથી. એટલે આચાર્યોનું હું અપમાન ન કરું, પણ હું એમને બાપુ આચાર્ય ન કહું. એટલા માટે ન કહું કે એમણે કામ કર્યું નથી, એક મધ્વે થોડું કર્યું, પણ બાકીના આચાર્યોએ આવું કંઈ કર્યું નથી, એ નથી કર્યું. એટલે હું થોડોક અકોણો માણસ છું બાપુ, મને જરા બહુ ફાવતું નથી બધે ઠેકાણે. એટલે હું એમને વંદન કરીએ. શંકરાચાર્યની વિદવત્તા વિશે બહેમત નથી, મારો જે વિરોધ છે આ સંન્યાસીઓએ લખેલા ભાષ્યો ઉપર, એ વિરોધ એટલા માટે છે કે એમને કૃષ્ણની વાત પૂરેપૂરી કેવી રીતે સમજાય, કારણ કે એ સમજવા માટે જે જ્ઞાન જોઈએ એમની પાસે છે, જે અનુભવ જોઈએ એ એમની પાસે નથી. બાપુ 10 મિનિટ પૂરી થઈ, અને ગીતા તો દરિયો છે એને વિશે. બાપુ આ લોકોને ભવાઈ જોવી છે ને, મને નીચે ઉતરું પછી મારી બહુ તકલીફ થશે, તમને બહુ તકલીફ નહીં થાય. એટલે મને ઘણી વખત એવું લાગે કે આ સંન્યાસીઓ એ ગીતાને પૂરેપૂરી રીતે સમજ્યા હશે ખરા. હું આપણે એક દાખલો આપું કે શંકરાચાર્યએ પોતાનું અદ્ભુત ભાષ્ય, એમાં કોઈ શંકા નહીં, પણ એમણે પહેલા અધ્યાય ઉપર ભાષ્ય લખ્યું જ નહીં. રામાનુજાચાર્યએ પહેલા અધ્યાય નહીં, એમણે માત્ર અર્થો જ આપ્યા, એની કંઈ ટીકા નહીં કરી. પહેલો અધ્યાય એ ગીતાની માંડણી છે, ગીતાની પીઠિકા છે, અને એ વ્યાસનું એક અદ્ભુત કર્મ છે. ગીતામાં સૌથી પહેલી એન્ટ્રી દુર્યોધનની છે. દુર્યોધન એ આવીને પોતાનું લશ્કર જોવે છે, બધા બરાબર છે, ભીષ્મની પાસે લશ્કરનું વર્ણન કરે છે, હથિયારોનું વર્ણન કરે છે, એ બધું કરે છે. બીજી એન્ટ્રી અર્જુનની છે. દુર્યોધને જે જોયું એ જ લડાઈ, એ જ યુદ્ધ, એ જ મેદાન, એ જ લશ્કર, એ જ હથિયારો અર્જુને પણ જોયા છે, પણ અર્જુનને નથી દેખાતું. અર્જુનને લડાઈ, યોદ્ધાઓ, શસ્ત્રો, હથિયારો નથી દેખાતા, એને ભાઈઓ દેખાય, ભત્રીજાઓ દેખાય, દીકરાઓ દેખાય, દીકરાના દીકરા દેખાય, ગુરુ દેખાય, આચાર્યો દેખાય. અને ત્રીજી એન્ટ્રી અથવા ત્રીજું વાક્ય કૃષ્ણનું છે, એને ન દોસ્ત છે ન દુશ્મન છે, આ કૌરવો ઊભા છે એને તું જો, એ તટસ્થ દ્રષ્ટિ છે. વ્યાસ એક શબ્દ પણ બોલ્યા સિવાય ગીતાના પહેલા અધ્યાયમાં એ દર્શાવે છે. પરિસ્થિતિ એની એ જ હોય, વાતાવરણ એનું એ જ હોય, લોકો એના એ જ હોય, તમે એનું એ જ જોતા હોય, એની એ જ ભવાઈ હોય, પણ તમારી આંખ ફરે આખી દુનિયા બદલાઈ જાય છે. એ વસ્તુ આ સંન્યાસીઓને ન દેખાય, કારણ કે સંન્યાસીઓને દુનિયાનો અનુભવ નથી. એટલે મારો કંઈ સંન્યાસીઓ છે, અને હું તો આ બધા ભાષ્યોમાંથી થોડું ઘણું શીખ્યો પણ છું. એટલે થોડું ઘણું એટલા માટે કે આપણી અક્કલ પ્રમાણે જ આપણને સૂજે ને બાપા,
બાપુ, ચીની ભાષામાં એક કહેવત છે કે આખી નદી વહેતી હોય પણ એક ઉંદરડી એના પેટમાં માય એટલું જ પાણી પી શકે, એનાથી વધારે ન પીવાય.